નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી YouTube ચેનલ એજ્યુકેશન સ્પેસ માં સૌ ધોરણ 11 કોમર્સ ના વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે ધોરણ 11 કોમર્સ આંકડા શાસ્ત્ર ની અંદર ચેપ્ટર નંબર 3 ની અંદર સ્વાધ્યાય 3.1 આપણે શરૂ કરેલ છે ચલો સ્વાધ્યાય 3.1 ની અંદર દાખલા નંબર જે હતા એ દાખલાઓની અંદર આજે આપણે આજના વિડિયો લેક્ચરમાં દાખલા નંબર 5 થી ગણવાની શરૂઆત કરીશું ચલો દાખલા નંબર 5 ની અંદર જે રકમ આપેલી છે તમારા માટે ખૂબ જ અગત્યની છે કારણ કે પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલા વધારે પૂછાતા હોય છે રકમની અંદર તમને પહેલા બે ખાનાઓ આપેલા છે એમાં પ્રથમ જે ખાનું છે એ પ્રથમ ખાનાની અંદર બધામાં એવું લખ્યું છે ઓછું 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 એવો શબ્દ વાપરેલો છે ધોરણ 10 ની અંદર મિત્રો તમે આ પ્રકારના દાખલાઓ ભણીને ગયા છો બરોબર તો એમાં જે રીતે તમે ઓછું એટલે કે ઓછા પ્રકારનો આવૃત્તિ વિતરણ હોય અને વધુ પ્રકારનો આવૃત્તિ વિતરણ હોય તો એને સાદા આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગવાળી રકમમાં કઈ રીતે ફેરવવું એ તમે શીખ્યા હતા ચલો આજના જે છે આજનો પણ દાખલો એ જ પ્રમાણેનો છે ચલો એમાં ઓછું 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 આપ્યું છે હવે આ ઓછું ઓછું શબ્દનો મતલબ થાય કે આપણી રકમ થી ઓછા પ્રકારની આવૃત્તિ વિતરણમાં છે ઓકે બાજુમાં અહીંયા ઓછું ઓછું શબ્દ હોય એનો મતલબ કે બાજુમાં જે આવૃત્તિ હોય એ ખાલી આવૃત્તિ ના હોય સંચય આવૃત્તિ હશે બરોબર ચલો તો સૌથી પહેલા હું તમને આ ઓછા પ્રકારના આવૃત્તિ વિતરણમાંથી સાદું આવૃત્તિ વિતરણ એટલે કે વર્ગવાળી રકમ કઈ રીતે બનાવવી એ હું તમને પહેલા શીખવાડીશ બરોબર ચલો તમારે અહીંયા જો શબ્દ ઓછો ઓછો હોય તમને જો શબ્દ ઓછો ઓછો એવો આપેલો હોય તો તમારે સમજી લેવાનું કે ઓછી રકમ નથી વધુ રકમ છે મિત્રો કોઈ પણ વર્ગ હોય દાખલા તરીકે હું અહીંયા વર્ગ લખું 10 થી 20 તો એમાં પ્રથમ રકમ હંમેશા ઓછી હોય અને વધુ રકમ હોય પછી આપેલી હોય પ્રથમ જે રકમ હોય હંમેશા ઓછી હોય કોઈ દિવસ ઊંધો વર્ગ ના આવે 20 થી 10 એવો વર્ગ ના બરોબર પહેલા જે રકમ આપેલી હોય એ ઓછી હોય અને બીજી જે રકમ આપેલી હોય એ વધુ હોય બરોબર અહીંયા શબ્દ આપ્યો છે ઓછો તો આ જે 4 છે 4 એ ઓછું છે પણ આપણે એને સમજવાના વધારે તો વધુ રકમ ક્યાં આવે તો કે વધુ રકમ પછી લખવાની તો આ જેટલી પણ રકમ આપેલી છે વધુ બાજુ એટલે વધુ સાઈડ ક્યાં આવે તો કે પછી આ 4 છે પહેલા ના આવે કારણ કે અહીંયા ઓછું છે પણ આપણે સમજવાનું એના વધારે માટે આ 4 8 12 16 અને 20 એ મેં વધુ બાજુ લખી નાખ્યું જો 4 8 12 16 અને 20 વધુ સાઈડ લખવાની ઓછું છે તો લખવાનો કઈ સાઈડ વધુ અને જો અહીંયા વધુ 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 આપ્યું હોય તો એને ક્યાં લખવાની આગળ એટલે કે ઓછી સાઈડ લખવાની ખ્યાલ આવી ગયો ચલો એટલે 4 પછી 8 12 16 અને 20 આગળની રકમ કઈ રીતે લખવાની તો એકદમ સહેલી છે તમારે અહીંયા જે રકમ આપેલી છે એમાં કેટલા કેટલા ઉમેરેલા છે તો કે 4 એ નીચે 8 તો 4 માં કેટલા ઉમેરો તો 8 થાય તો કે 4 માં 4 ઉમેરો તો 8 આવે એટલે મિત્રો બધી રકમમાં 4 4 ઉમેરેલા આપ્યા છે બરોબર તો આપણે આ જે પહેલો વર્ગ હતો એમાં 4 ક્યાંથી આવ્યા તો કે 4 અહીંયા હતા એ અહીંયા મૂકી દીધા તો આગળની રકમ કઈ રીતે લાવવાની તો આગળની રકમ લાવવા માટે ઓછા કરવાના કેટલા ઓછા કરવાના તો કે 4 4 ઉમેરેલા છે તો આપણે શું કરવાના 4 હતા એમાં 4 ઘટાડવાના જો અહીંયા 10 હોય તો 4 ઘટાડો તો 6 આવે અહીંયા જે રકમ હોય આ રકમ કઈ રીતે મળશે તો એ તો તમને મળી જશે કારણ કે અહીંયા જે હોય એ તમારે મૂકી દેવાની છે 4 છે એમાં 4 ઓછા કરો તો 4 માં 4 ઓછા કરો એટલે 0 એટલે પહેલો વર્ગ તમને મળી ગયો 0 થી 4 પછી આ 4 ને નીચે ઉતારી દેવાના બીજી રકમ 8 એ તો તમને આપેલી છે તમારે મૂકવાની છે પછી આ 8 ને નીચે ઉતારવાના પછી 12 ને નીચે ઉતારવાના 16 ને નીચે ઉતારવાના અને છેલ્લો વર્ગ તમારો 16 થી 20 બની જશે પછી આવૃત્તિ કઈ રીતે લાવવાની તો કે આવૃત્તિ સંચય આવૃત્તિ તમારી પાસે છે અને સંચય આવૃત્તિ ઉપરથી આવૃત્તિ કઈ રીતે લાવવાની તો કે પહેલી રકમ હોય જેમ હોય એમ લખી નાખવાનું એમાં કશું જ કરવાનું આવે ને અહીંયા 20 છે તો 20 પછી બીજે કેટલા છે 42 તો શું કરવાનું 42 માંથી 20 માઇનસ કરવાના 42 માંથી 20 માઇનસ કરો એટલે કેટલા આવે 22 57 માંથી 42 માઇનસ કરો એટલે 15 પછી 65 માંથી 57 માઇનસ કરો તો કે 8
અને 70 માંથી 5 માઈનસ કરો એટલે કેટલા આવે તો કે 5 ફરીથી સમજી લઈએ પહેલા જે સંચય આવો કે બેઠે બેઠી છાપી નાખવાની બીજી આવૃત્તિ કેટલી લેવા 22 કેવી થાય તો કે 42 માંથી 20 નીચેની રકમ માંથી ઉપરની રકમ માઈનસ કરવાની 42 માંથી 20 જાય 22 57 માંથી 42 જાય 15 65 માંથી 57 જાય 8 70 માંથી 65 જાય તો 5 એટલે તમારે પછી આનો સરવાળો કરી દેવાનો 70 થવો જોઈએ કારણ કે અહીંયા છેલ્લી રકમ 70 છે એ પહેલા ચેક કરી લેવાની હવે મિત્રો તમારી પાસે વર્ગ અને આવૃત્તિ છે તો તમે મેં તમને જે ગયા વિડિયો લેક્ચરની અંદર જે વર્ગ અને આવૃત્તિમાંથી FIXI વાળી જે રીત શીખવાડી હતી એ પ્રમાણે તમારે આ દાખલાનો જવાબ મધ્યક કરી લીતે લાવવો એ મધ્યકનો દાખલો તમારે જાતે ગણીને લાવવાનો રહેશે ખ્યાલ આવી ગયો એટલે હવે વર્ગ અને આવૃત્તિ મેં તમને લાવી દીધી છે અને હવે મધ્યકનો જવાબ તમે તમારી જાતે લાવી દેજો બરોબર ચલો હવે એના પછીનો દાખલો આપણે ગણવાની શરૂઆત કરીએ ચલો મિત્રો આ સ્વાધ્યાયની અંદર દાખલા નંબર મેં તમને વચ્ચે બાકી રાખ્યો તો મેં એવું કીધું હતું કે આ દાખલાની રીત થોડી અલગ છે એટલે આપણે પછી ગણીશું તો મિત્રો દાખલા નંબર 2 જોઈએ એની રકમ તમારે ખાસ સમજવાની છે તમારી પાસે બુકની અંદર એની રકમ આપેલી હશે રકમની અંદર એવું કીધું છે કે ચાર સ્પર્ધકો છે કે જે લોકો સ્પર્ધામાં ભાગ લે છે આ ચાર સ્પર્ધકો જે છે એનો મધ્યક તમને આપેલો છે 24 વર્ષ ચાર સ્પર્ધકો સ્પર્ધકો એટલે જે વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લે એને સ્પર્ધક કહેવામાં આવે અને આ ચારેય વ્યક્તિઓનો જે મધ્યક આપ્યો છે તમને કેટલો આપ્યો છે 24 વર્ષ હવે સ્પર્ધાનો એવો નિયમ છે કે સ્પર્ધાના એવા નિયમની અંદર એવું સમજાવવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ જેની ઉંમર 25 વર્ષથી વધારે હશે એ લોકો સ્પર્ધાની અંદર ભાગ નહીં લઈ શકે જેની ઉંમર 25 વર્ષથી વધારે હશે એ વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં એક વ્યક્તિ એવો છે કે જે ખોટું બોલે છે હકીકતમાં એની ઉંમર 27 વર્ષ છે અને એ વ્યક્તિ એવું કહે છે કે મારી ઉંમર 25 વર્ષની છે એની ઉંમર છે કેટલી 27 વર્ષ પણ ખોટું બોલીને સ્પર્ધામાં ભાગ લે છે અને પછી પકડાઈ જાય છે તો મિત્રો આ જે મધ્યક આવે મધ્યક કેવો છે ખોટો કારણ કે વ્યક્તિએ પોતાની ઉંમર ખોટી કહી છે તો આપણે સાચો મધ્યક લાવવાનો છે તો સૌથી પહેલા તમને જે મધ્યક આપેલો છે જ્યારે ખોટા મધ્યક ઉપરથી સાચો મધ્યક લાવવાનો હોય એના પહેલા સાચો સરવાળો લાવવો પડે એના માટે મધ્યકનું સૂત્ર વાપરવાનું x બાર બરાબર સિગ્મા x / n આ આપણા મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર સિગ્મા x / n મે સૂત્ર તમને આ લખાવેલું છે ઓકે ચલો x બાર નો રંગ જવાબ આપ્યો છે તમને 24 બાય x માં ની જગ્યાએ નીચે કેટલા મૂકી દેવાના 24 બરાબર ના બરાબર સિગ્મા x એટલે સરવાળો જે આપણે લાવવાનો છે n કેટલા n એટલે સંખ્યા કેટલા વ્યક્તિઓ હતા તો કે 4 વ્યક્તિ એટલે અહીંયા કેટલા મૂકી દેવાના 4 ચલો આ 24 છે ગુણાકાર ભાગાકારમાંથી આ બાજુ ક્યાં જાય ગુણાકારમાં જાય એટલે 24 ગુણ્યા 4 કરો એટલે જવાબ આવે તમારો 96 તો સિગ્મા x કેટલો આવ્યો 96 અને આ જે સરવાળો આવ્યો કેવો આવ્યો ખોટો આવ્યો આપણે કેવો સરવાળો લાવવાનો સાચો તો સાચો સિગ્મા x બરાબર સૂત્ર મે બનાવ્યો છે તમે ખાસ ધ્યાન રાખજો આ 96 એટલે આ જે સરવાળો છે એ 96 શું છે સરવાળો એમાંથી સાચું અવલોકન એટલે કે જે સાચી ઉંમર હતી માણસની એ સાચી જે સાચું અવલોકન હોય તમારે શું કરવાનું પ્લસ કરવાનું અને ખોટું અવલોકન હોય શું કરવાનું તમારે માઈનસ વ્યક્તિની ઉંમર જે ખરેખર સાચી હતી એ પ્લસ કરવાની અને ખોટી એને ખોટું બોલ્યો હતો કેટલું ખોટું બોલ્યો હતો કેટલી ઉંમર ખોટી બોલી એ તમારે શું કરવાની માઈનસ 96 વ્યક્તિની ઉંમર ખરેખર હતી કેટલી વ્યક્તિની ઉંમર આ સાચું અવલોકન એટલે જુઓ વ્યક્તિની ઉંમર હતી 27 એટલે તમારે આ રીતે ધ્યાન રાખવાનું કે સાચી ઉંમર એની કેટલી હતી 27 અને ખોટી કેટલી કહી રહ્યા 25 એટલે સાચું અવલોકન ઉમેરવાનું અને ખોટું અવલોકન શું કરવાનું માઈનસ વ્યક્તિની ઉંમર હતી 27 અને સાચી હતી એ સાચી હોય એટલે ઉમેરવાની અને ખોટી કેટલી કીધી હતી 25 વર્ષ તો એ શું કરવાની માઈનસ અને પછી તમે સરવાળા બાદબાકી કરીને જવાબ લાવશો એટલે જવાબ સાચો સરવાળો તમને મળશે કેટલો 98 હવે આ જે સરવાળો આવ્યો એ આવ્યો સાચો અને સાચો સરવાળો આવે એટલે તમને ફરીથી સાચો મધ્યક મધ્યકનો આ જ ફરીથી સૂત્ર વાપરવાનું સાચો મધ્યક બરાબર સિગ્મા x / n સિગ્મા x એટલે આ 96 નહીં લેવાના સાચો કેટલો સરવાળો આવ્યો તો સાચો સરવાળો આવ્યો છે 98
98 ભાગ્યા 4 કરો એટલે જવાબ આવશે તમારો 24.5 અને તમને આ પ્રશ્ન એટલે કે આ દાખલાની અંદર છેલ્લે પ્રશ્ન પૂછ્યો છે કે વ્યક્તિ જે ખોટું બોલ્યો તે સ્પર્ધામાં ભાગ લઈ શકશે કે નહીં તો આપણો નિયમ આપણી બોર્ડર કેટલા વર્ષની હતી તો કે આપણી બોર્ડર હતી 25 વર્ષ સુધી 25 વર્ષથી નાનો હોય તો માણસ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અને આપણો મધ્યગાળો 24.5 24.5 એ 25 કરતા નાના છે અને નાના હોય તો એ વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લઈ શકશે માટે સ્પર્ધકની ઉંમર 25 વર્ષથી ઓછી હોવાથી સ્પર્ધામાં ભાગ લઈ શકશે કારણ કે આપણો જવાબ 24.5 આવ્યો છે ઓકે ચલો હવે આ જે સ્વાધ્યાય છે 3.1 એ આપણે પૂરું થાય છે એના પછીનું જે સ્વાધ્યાય આવે છે 3.2 એના માટે તમારે બે સૂત્ર શીખવાના છે એના પછીના બે ટોપિક પહેલા નંબરનો ટોપિક આવે મિશ્ર મધ્યક મધ્યક ખરો પણ કેવો મિશ્ર તો મિશ્ર મધ્યકને સ્ટેટની ભાષામાં કહેવાય એક્સ બાર સી એક્સ બાર કરી નીચે સી લખી નાખવાનો એનું સૂત્ર આવે એક્સ બાર સી બરાબર એન1 એક્સ બાર 1 આ એન1 એક્સ બાર 1 એટલે એન1 ગુણ્યા એક્સ1 એન1 ને એક્સ બાર 1 વડે ગુણી દેવાના n1 x bar 1 plus n2 x bar 2 ભાઈ ટપકા ટપકા nk x bar k nk x bar k એટલે તમને જો ત્રણ રકમ આપેલી હોય ત્રણ રકમ તો તમારે 1 2 3 સુધી જવાનું જો ચાર રકમ આપેલી હોય તો 1 2 3 4 સુધી જવાનું જેટલી રકમ આપેલી હોય એટલું સૂત્ર લાંબુ બનાવવાનું ઓકે અને ભાગ્યા n1 plus n2 plus જ્યાં સુધી રકમ હોય પાંચ રકમ હોય તો n5 સુધી વત્તા 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 કરી શું કરી નાખવાના લખી નાખવાનું ઓકે આ કે છે એ તો મેં તમને સમજણ પડે એટલે લખ્યું છે પરીક્ષામાં જ્યારે તમે દાખલો ગણો ત્યારે રકમ જેટલી આપી દેવો ત્યાં સુધી ત્રણ રકમ આપી હોય તો 3 સુધી લખી નાખો એના પછીનો ટોપિક આવે ભારિત મધ્યક ભારિત મધ્યકને કહેવામાં આવે છે x બાર w x બાર w જેવી રીતે મિશ્ર મધ્યકને x બાર c કહેવાય એવી રીતે ભારિત મધ્યકને x બાર w કહેવામાં આવે છે જેનો સૂત્ર છે x બાર w બરાબર સિગ્મા w x અપોન સિગ્મા w એટલે તમારે w જેમાં w એટલે શું તો કે ભાઈ w એટલે ભાર અને આ x એટલે જે તમારી ચલ કિંમત જે તમને કિંમત આપેલી હોય એ ઓકે w એટલે ભાર અને x એટલે તમને જે મધ્યક મધ્ય કિંમત અથવા તો ચલ કિંમત જે આપેલી હોય તમારે w ને x જોડે ગુણી દેવાના અને પછી એનો સરવાળો અને w એટલે કે ભાર હોય એનો ટોટલ એટલે ભારના ટોટલ વડે ઉપરની રકમનો ભાગાકાર કરશો એટલે તમને શું મળી જશે ભારિત મધ્ય મળી જશે તો મિત્રો મિશ્ર મધ્યક અને ભારિત મધ્યકના દાખલા આપણે આવતા વિડિયો લેક્ચરની અંદર ભણીશું બરોબર તમે આ બંને સૂત્ર વ્યવસ્થિત રીતે એને તૈયાર કરી દેશો આવતા વિડિયો લેક્ચરની અંદર આપણે આ બંને એટલે કે સ્વાધ્યાય 3.2 ના દાખલા શીખીશું બરોબર